જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધા જ મિત્રો મજામાં છો જો વરસાદ બહુ સારો પડી ગયો છે અમારે ત્રણ ચાર રાઉન્ડ વરસાદના બહુ સારા આવી ગયા છે ને જો હવે હરિયાળી થતી જાય છે આ છે ગયા વર્ષના એમપીના ભાઈ ગયા હતા એને બનાવેલું ઝૂંપડું જય હિંગળાજમાં જય સોનલમાં બધા જ મિત્રોને કેવું સુંદર વાતાવરણ સ્વચ્છ અને સુંદર જો કેટલું મસ્ત ઘાસ ઉગી ગયું છે અમે અહીંયા અમારા માલઢોર ચરશે મેઘાના મંડાણ થઈ ગયા છે જો ભાઈ જો જોવી ધારા વાદળમાંથી આમ ધારાઓ મૂકી દીધી છે કાળું ડિબાંગ વાદળ બની ગયું છે ભાઈ આ બાજુ પણ જો આ વખતે તો ભગવાન અમારા ઉપર મહેરબાન થઈ ગયો છે રાજી રાજી અને અમે રાજી રાજી હો કપાસી કપાસિયા ઊગી ગયા છે બધું હરાવાના છે ઠાકર આમ નામ રાખે એટલે લીલા લેર ભાઈ જો આ છે અમારું ભાગ્યુ કપાસ ઊગી ગયો છે મસ્ત મજાનો અને આપણી જો સામે દેખાય આપણી ઓર છે હા ટ્રેક્ટર લાઈન મૂકી દીધું છે હવે આથી બાતી આંખ્યું સરસ મજાનું લોકેશન સુંદર મસ્ત મસ્ત વાહ વાહ ભગવાન તારા ખોળે ખીલેલું આ ઘાસ હે ધરતી માતા ધરતી લીલુડી બની બાપ હરિયાળ કેટલું સરસ મજાનું ઘાસ ઊગી ગયું છે ભાઈ ગરમી બહુ છે ઓ ભાઈ હવે હું તમને એમપી ના માણસો કેવી મારા મસ્ત મજાની ગાર કરી અને ઓરડીની સજાવટ કેવી બનાવે છે ને એ બધું હું તમને બતાવીશ ડાંડરના તરાટા બનાવી અને એને ગાર ચોપડી દે અને અહીંયા આપણે જો ઝટકા મશીન લગાવેલું છે ભાઈ પચાસ વીઘા ફરતું હો બંધ હાલતમાં છે ઓરડી પણ બાકી રહેતા તા ને હતી ઓહો કાંઈ ઘટે નહીં હો છાંટો પડે નહીં આમાંથી ભાઈ લાઇટિંગ વાઈટિંગ બહાર મસ્ત મજાની ગાર બાર આમ જોાંડર આમ તરાટા ડાંડરના બનાવી સરસ મજાની ગાર લીપી વાળે એટલે તમારે અંદર મકોળું આવે કે કીડી કીડીનો આવે જો આ બધું વરસાદનું ધોવાઈને પડી ગયું છે આવી રીતે ડાંડર લગાવીને ગાર ચોપડીને સરસ મજાનું બની જાય જુઓ હા હતી એ લોકોની ઝૂંપડી અત્યારે કેટલું સરસ મજાનું લોકેશન આવડું આ બધું ઘાસ સરસ મજાનું એવું હરિયાળી બની જશે ને ભાઈ અહીં જો આપણે ઝટકાના વાયર આપણે આપણા શેઢામાં લગાવી દીધેલા છે રોજડાનો ભૂંડાનો ભાઈ અમારે ત્રાસ છે ને કરવું પડે બધું અહીંયા આપણા લીમડાનો રોપો છે લીમડી આ સરસ મજાની બની જાય એટલે એના સાયા પછી આપણે બેસવાનું તો અહીંયા આપણા તાર છે એ છે ઝટકા મશીન સુધી આપણે રાખેલા છે તો મિત્રો આપણો અહીં વ્લોગ પૂરો થાય છે જોતા રહેજો અમારી કાઠિયાવાડી કોમેડી ચેનલમાં આપણા બ્લોગ આવે છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા સરસ મજાના હું બ્લોગ તમને બતાવતો રહીશ કપાસના આપણે પહેલેથી માંડી તે છેલ્લે સુધીના બ્લોગ આપણે તમને બતાવશું અમે ક્યારે કઈ દવા સાંટીએ છીએ ને કેવો તંદુરસ્ત કપા અમારો બને છે તે તમે લોકો જોજો અને અમારામાંથી અને જો અમારામાં ખામી હોય તો અમને પણ કહેજો કે ભાઈ તમે આ દવા છાંટો કે ઓલી દવા છાંટો કોમેન્ટમાં બતાવજો જો ભાઈ ગીઓ વરા અમારા હાવ મોડું હતું ને હાવ એટલે હાવ આમ બારો પાણીનો રેલો નહોતો આવ્યો તોય પંદર વીઘામાંથી ત્રણસો ત્રણસો મણ કપાસ થયો હતો આ વખતે તો આપણે ટપક લગાવી દીધી છે અને બરા સારું છે ભગવાનની મહેરબાની છે આ જો જોગ્યા વરાની ના ઢગલા